नमस्कार विद्यार्थी मित्रों, आस्था यूट्यूब वीडियो लेक्चर में आप सबनों फरी एक बार हार्दिक स्वागत है। आप सब जाणो छो ए मुजब अगाऊ पण आपणे वीडियो लेक्चर माध्यम थी यूट्यूब वीडियो लेक्चर माध्यम थी चेप्टर नंबर एक विषय छे आपणो गणित वास्तविक संख्या अंगे केटलीक सरस एवी समजूती मेळवी लीधी छे। एनी साथे साथे आजे चेप्टर नंबर एक स्वाध्याय 1.3 अंदर दाखला गणवा जई रह्या छीए 6 અને 7 क्रमना अति इम्पोर्टंट है। कदाच अपनी पास अगौ आ रीतना एवं एक पण दाखलो नहीं आयो त्यारे आपणे आ दाखलो क्या रीत समझवो अति आवश्यक है। शा माटे परीक्षा लक्षी है बे गुण में पूछी सके तो प्रश्न कंईक पूछो है बराबर समझवो आपणा माटे आवश्यक है। एटला माटे के जो ये तमे समझ्या हशो तो कोईपण प्रश्न हे एनो उत्तर सरस रीते आपी शको छो। स्वाध्याय 1.2 दाखला नंबर 6 रकम आपी छे, समझाओ के 7 × 11 × 13 + 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 1 શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે। તો આપણને મિત્રો ખ્યાલ હશે કે વિભાજ્ય સંખ્યા કોઈ પણ હોય કે જેને ભાગી શકાય એવી સંખ્યા એટલે વિભાજ્ય સંખ્યા। જો આ સંખ્યાને આપણે ભાગીએ છીએ ત્યારે એના જે અવયવો મળે છે એ અવયવો સામાન્ય રીતે આપણે એવા અવયવો હશે કે જે અવિભાજ્ય હોય એટલે કે જેને ભાગી ન શકાય કે પોતે જ પોતાનો અવયવ હોય। તો એ સંખ્યાનો ગુણાકાર કરવાથી જે સંખ્યા મળે છે એ વિભાજ્ય સંખ્યા હોય। કેવી રીતે આપણે દ્રષ્ટાંત લઈએ, દાખલા તરીકે આપણે અહીંયા લઈએ કોઈ એક સંખ્યા 20। તો 20ના જો અવયવ પાડવામાં આવે તો આપણે એવું કહેશું કે 10 × 2 = 20, ત્યારબાદ 10ના અવયવ મળશે 5 × 2 = 10 અને 5 × 5 = 75 એટલે કે 5 × 1 = 5। તમે કહેશો સાહેબ 20 એ વિભાજ્ય સંખ્યા છે, આ વિભાજ્ય સંખ્યાના અવયવો તમે જોઈ શકો છો કોણ મળે છે 2, 2 અને 5। તો 2 અને 5 એ કેવી સંખ્યાઓ થશે, અવિભાજ્ય સંખ્યાઓ થશે। કેવી સંખ્યાઓ થશે, અવિભાજ્ય, એટલે કે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરવાથી જે સંખ્યા મળે છે 2 × 2 = 4, 4 × 5 = 20 એ વિભાજ્ય સંખ્યા હોય। કેવી સંખ્યા હોય, વિભાજ્ય સંખ્યા હોય। તો બસ એવું જ અહીંયા આપણને પૂછેલું છે કે સમજાવો કે આ જે સંખ્યા આપેલી છે, રકમ આપી છે, શા માટે વિભાજ્ય છે। તો આ સંખ્યાને વિભાજ્ય શા માટે કહેવાય એના માટે આપણે સૌથી પહેલાં દાખલો ગણવો પડે। દાખલો ગણવો પણ એકદમ ઇઝીલી છે, કોઈ અઘરું છે નહીં, પરંતુ છતાંય જો આ રીત કે આ પદ્ધતિનો આપણને ખ્યાલ હશે તો આપણે નિસંકપણે કહીશું કે અવિભાજ્ય સંખ્યાઓનો જો ગુણાકાર કરવામાં આવે તો મળતી સંખ્યા એ વિભાજ્ય હોય, ભાગી શકાય તેવી મળશે। એવું જ આપણે આ દાખલામાં સાબિત કરવાનું છે। બે ગુણના ભાગરૂપે પરીક્ષાની અંદર આપણને આવો દાખલો પૂછાઈ શકે, એટલે વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનથી આ દાખલાનું પુનઃ મૂલ્યાંકન 1 થી 2 વખત વિડીયો જોઈને કરવાનું છે। શા માટે કે પ્રથમવાર આવો આપણે દાખલો ગણવા જઈ રહ્યા છીએ, જો આ દાખલો આવડી ગયો તો મતલબ આની જેવા અનેક દાખલાઓ આપણને આવડતા થશે। પહેલી રકમ આપણને આપી છે 7 × 11 = 13 + 13, 7 × 11 × 13 + 13। હવે મિત્રો આપણને ખ્યાલ છે અહીંયા ત્રણેય વચ્ચેનો સંબંધ કેવો છે, ગુણાકારનો, પ્લસ 13, અહીંયા કેવો સંબંધ છે, પ્લસ। તો આ બંનેમાંથી આપણે કોમન નીકળતું હોય એવી કોઈ સંખ્યા કોમન કાઢી લેશો તો કોણ કોમન નીકળે આમાં, 13, તો અહીંયા 13 કોમન કાઢી લેશો, અંદર શું વધે છે 7 × 11 × 1 + 1, ખ્યાલ આવી ગયો। શું કર્યું આપણે મિત્રો, અહીંયા ફરીવાર જોઈ લેશું, આ રકમ 3 ગુણાકારના સંબંધમાં છે જ્યારે અહીંયા 13 કેવા છે, પ્લસ છે। તો અહીંયા 13 અને આ 13 આ બે વચ્ચે જુઓ તો તમે પ્લસનો સંકેત દર્શાવે છે, તો આ બંનેમાંથી 13 કોમન કાઢી લઈએ તો શું વધે છે 7, ત્યારબાદ 11, 13 નીકળી ગયા એટલે ત્યાં એની જગ્યાએ કોણ વધશે 1, પ્લસ કોણ વધશે 1, ત્યારબાદ 13 × 13 ગુણાકાર કરીએ 11 × 77 = 77 એટલે કે 77 + 1, હવે 77 + 1 એટલે કેટલું થશે
78 કેટલું થશે 78 હવે તમે કહી શકો કે આ બે વચ્ચે કૌંસ છે એનો મતલબ એવો થયો કે સંબંધ કેવો થશે ગુણાકારનો થશે કેવો થશે ગુણાકારનો એટલે 78 ગુણ્યા કેટલું કરશો 13 0 1 8 1 7 એવી રીતે 3 નો 8 વડે 8 તરી 24 વિધિ પડે છે 2 3 7 21 21 ને 2 23 સરવાળો કરો તો 4 8 ને 3 11 વિધિ પડે 1 7 ને 2 9 9 ને કેટલું થશે 10 એટલે કે 10 14 તો તમે કહેશો કે સાહેબ જ્યારે આ સંખ્યાને આ રીતે દાખલો ગણવાથી એકમનો અંક જ બેકી સંખ્યામાં યુગ્મ સંખ્યામાં મળે છે માટે સંખ્યા કેવી બનશે વિભાજ્ય બનશે કેવી બનશે વિભાજ્ય તો આપણને જુઓ તો આ બધી જ સંખ્યાઓ એવી છે કે જે અવિભાજ્ય છે કે 7 કોઈના ઘડિયામાં આવે નહીં મતલબ અવિભાજ્ય સંખ્યા થશે એવી રીતે 11 એવી રીતે 13 કે જે અવિભાજ્ય સંખ્યાઓ છે જો એનો ગુણાકાર કરવામાં આવે તો એ સંખ્યા વિભાજ્ય જ પ્રાપ્ત થાય છે તો માટે આપણે કહી શકીએ કે આપેલા દરેક અવયવો એ આપણા માટે કેવા બને છે ગુણાકારની રીતથી જો આપણે મૂકવા જઈશું તો બંને માટે ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ એ ગુણાકાર તરીકે દર્શાવી શકાય એટલે આ બધી જ સંખ્યાઓ એ કેવી સંખ્યાઓ થશે વિભાજ્ય સંખ્યાઓ થશે કેવી સંખ્યાઓ થશે વિભાજ્ય આમ લખવાનું છે નોંધ રૂપે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 એ ગુણાકારની રીતથી જો આપણે ગુણાકાર કરીએ છીએ તો મળતો અંક જે છે અંતિમ અંક છે જે એ વિભાજ્ય સ્વરૂપમાં મળે છે માટે લખવું જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓને ગુણાકાર તરીકે આમ ને અવિભાજ્ય સંખ્યાઓને ગુણાકારની રીતે મૂકવાથી આ બધી જ સંખ્યાઓ કેવી સંખ્યાઓ બને છે બધી જ સંખ્યાઓ વિભાજ્ય બને એટલે કે આ બધી જ સંખ્યા એ વિભાજ્યકરણની સ્વરૂપમાં સંકેતમાં દર્શાવી શકાય આની નાની જો એક સરસ બીજો દાખલો છે કઈ સંખ્યા છે તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 1 સેમ અગાઉ જે રીત હતી એની એ જ રીત છે આમાં પણ કોઈ અઘરું છે નહીં આ બંનેમાં જે કોમન નીકળતી સંખ્યા હશે એને આપણે બહાર કાઢી લઈશું તો પણ આપણને એકદમ ઇઝીલી દાખલો થઈ જશે તો જોઈ શકો છો અહીંયા આપેલી સંખ્યાઓમાં અહીંયા 5 છે મિત્રો કેટલા છે 5 તો અહીંયા પણ મૂકી દેશો 5 જો બેમાં 5 કોમન નીકળે છે અહીંયા પણ છે અને અહીંયા પણ છે નીકળે છે સેમ અહીંયા 13 નીકળતા હતા અહીંયા કેટલા નીકળે છે 5 તો માટે 5 કોમન કાઢીએ શું વધે 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 1 કેમ 1 વધે તો અહીંયાથી 5 નીકળી જશે તો અહીંયા કંઈ ન હોય તો કેટલા હશે 1 હશે 5ના 5 તદુપરાંત હવે બધી જ સંખ્યાઓનો ગુણાકાર કરો 2 તરી 6 6 ચોક 24 અને 7 છક 42 42 ગુણ્યા કેટલું કરશો 24 ફરીવાર જોઈ લેશો 7 છક 42 4 તરી 12 12 દુ 24 24 એકુ 24 0 2 દુ 4 4 દુ 8 4 દુ 8 ચોકુ ચોકુ 16 એટલે કે 8 10 ની શૂન વિધિ પડે છે એક વળી પાછું કેટલું 10 એટલે કે 008 પ્લસ 1 સરવાળો કરો તો કેટલો થશે સરવાળો કરો એટલે કે 1009 હવે આનો આની સાથે શું થશે ગુણાકાર થવાનો છે શું થવાનો છે ગુણાકાર કરવામાં આવે તો પણ તમે કરી શકો છો ઇવન આમનામ મૂકીને પણ તમે કહી શકો છો કે 9 પંચું 45 એકમનો અંક 5 જ મળવાનો છે એનો અર્થ એવો થયો છે કે 5 વડે સંખ્યા વિભાજ્ય હશે તો આપેલી તમામે તમામ જે સંખ્યાઓ છે સેમ આવી જ રીતે આપણે અહીંયા નોંધ કરવાની છે તો આમ જે સંખ્યા આપી છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 1 એ ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારની રીતે અવિભાજ્ય
સંખ્યાઓને ગુણાકારની રીતે મૂકવાથી કેવી બને? વિભાજ્ય બને છે. હવે નોંધ કરી અને આપણો અહીંયા દાખલો પૂર્ણ થાય. બે દાખલાઓ છે, એક દાખલાની રકમમાં જોઈ શકો છો, કંઈ છે નહીં અઘરું. માત્ર બેમાંથી કોમન કાઢીએ છીએ, જેમ કે અહીંયા 13 કોમન કાઢ્યા, ત્યારબાદ વધેલી સંખ્યાઓનો ગુણાકાર પ્લસ 1, સરવાળો કરતાં 78 મળે છે. 13 અને 78નો ગુણાકાર કરો છો એટલે સંખ્યા કેવી મળે છે? વિભાજ્ય સ્વરૂપમાં મળે છે. અર્થાત આપણે કહી શકીએ કે આવી સંખ્યાઓ અવિભાજ્ય સ્વરૂપની છે, જેનો ગુણાકાર કરવાથી એ કેવી સંખ્યામાં પ્રાપ્ત થશે? આપણને વિભાજ્ય સ્વરૂપમાં પ્રાપ્ત થશે. આવો નવો બીજો દાખલો છે, સેમ પદ્ધતિ છે, કોઈ ચેન્જ છે નહીં. આવા જ પ્રેક્ટિકલી દાખલાઓ તમારે પરીક્ષાની માટે કરવા પડશે. જો એક કરતાં વધારે પ્રેક્ટિકલી કરશો તો એ દાખલાઓ આપણને સરળતાથી આવડી જશે. આની સાથે સાથે દાખલા નંબર 7 એ પણ આપણા માટે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી પણ કહી શકો. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સપોઝ મિત્રો આપણે સમજીએ, કોઈ આ વર્તુળાકાર માર્ગ છે, કહે છે કે સોન્યાએ તેનું એક પરિભ્રમણ પૂરું કરવા માટે 18 મિનિટનો સમય લે છે. સોન્યા કેટલો સમય લેવાની છે? દાખલા તરીકે પ્રારંભિક બિંદુ આપણે અહીંયા લઈએ, અહીંથી શરૂઆત કરે છે અને અહીંયા સુધી પહોંચવામાં સોન્યા 18 મિનિટ જેટલો સમય લેવાની છે. કેટલા મિનિટ જેટલો? 18 મિનિટ જેટલો સમય લે છે. જ્યારે રવિ તેનું એક પરિભ્રમણ પૂરું કરવા માટે 12 મિનિટ સમય લે છે. તો યાદ રહે મિત્રો, સોન્યા જે છે એ 18 મિનિટ લે છે અને રવિ જે છે એ કેટલા મિનિટ લે છે? 12 મિનિટ. યાદ રાખવાનું છે કે રવિ જે રાઉન્ડ પૂરો કરવાનો છે માત્ર 12 મિનિટમાં, જ્યારે સોન્યા એ રાઉન્ડ પૂર્ણ કરવા માટે 18 મિનિટનો સમય લે છે. આગળ ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ કરે, એટલે કે આ બંને વ્યક્તિ એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરીવાર પ્રારંભિક બિંદુ ઉપર ભેગા થશે? એટલે કે બની શકે એવું કે ભાઈ રવિ જે છે એ 12 મિનિટમાં પૂરું કરે છે, તો ત્યારે સોનિયા ક્યાંક વચ્ચે હશે, કારણ કે એને તો 18 મિનિટમાં પૂર્ણ કરવાનું થશે. 18 મિનિટમાં પૂર્ણ કરે છે એટલે સ્વાભાવિક છે કે રવિ ત્યાંથી આગળ નીકળશે, સોનિયા એની પાછળ ચાલ્યા કરશે. કન્ટિન્યુ જ્યારે આવા રાઉન્ડ ચાલુ રાખે છે અને બંને કોઈ એક સમયે ફરી પાછા આ જ બિંદુ ઉપર ભેગા થશે, તો એ મિનિટ કેટલી હશે એ શોધવાનો છે. બહુ જ ઇઝી છે મિત્રો. માત્ર આપણને ખ્યાલ આવી ગયો કે રવિ કન્ટિન્યુ ચાલુ રાખે છે તો સોન્યા પાછળ રહી જાય છે, પરંતુ એક સમય એવો આવવાનો છે કે સોન્યા અને રવિ બંને આ પ્રારંભિક બિંદુ ઉપર ફરી ભેગા થશે. માટે આપણે શું શોધવું જોઈશે? એનું લસાઅ. શું મેળવવાનો છે? લસાઅ. તો આપણે બેના અવયવો મૂકીએ, 12 અને 18. 12ના અવયવ આપણને ખ્યાલ છે, 2 6 12, 3 2 6, 3 1 3. આ થયા આપણા માટે 12ના અવયવ. 2 × 2 × 3, 2 2 4 4 3 12, એટલે કે 2નો વર્ગ ગુણ્યા કેટલું થશે? 3. એવી રીતે 18ના અવયવ આપણને ખ્યાલ છે, 9 2 18, 3 3 9, 3 1 3, 3 1 3. તો 18ના અવયવો કયા મળે છે? 2 × 3 2 ઘાત. કેટલી ઘાત? 2 ઘાત. હવે આપણને ખ્યાલ આવી ગયો કે શોધવાનું શું છે? લસા. માટે 12 × 3નો લસાઅ બરાબર. આપણને લસાઅ હશે ત્યારે ખ્યાલ છે કે સૌથી મોટામાં મોટી ઘાત હોય એનો ઉપયોગ કરવાનો છે. અહીંયા 2ની 2 ઘાત છે, અહીંયા 2ની 1 ઘાત છે, એટલે આપણે એવું કહીશું કે 2નો વર્ગ. એવી રીતે અહીંયા 3ની 1 ઘાત છે, અહીંયા 3ની 2 ઘાત છે, માટે 3નો વર્ગ. 2નો વર્ગ એટલે કે 4, અને એ જ રીતે 3નો વર્ગ એટલે કેટલું? 9 9 4 કેટલું? 36 મિનિટે. કેટલી મિનિટે? 36 મિનિટ. તો નોંધ લખવી પડે. તો આમ સોનિયા અને રવિ 36 મિનિટે ફરી પાછા પ્રારંભિક બિંદુ પર ભેગા થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ફરી જોઈ લેશો, ટૂંકમાં સમજીએ કે કયું છે મુજબ
नोंध वाँचवी आवश्यक है। नोंध में शू पूछू अथवा शू कीधु एना बराबर समझी ली कि जेथी करीने आपणे दाखलो गणता हशू त्यारे आपणने ख्याल आवी जशे कि आपणने कई रीते दाखलो गणवानो छे। सोनिया अने रवि नामना बे व्यक्तिओ छे जे कोई एक बिंदु प्रारंभिक बिंदु तरीके लईए बंने एक ज दिशा में ए प्रारंभिक बिंदु थी ए दौड़वानी शुरुआत करे छे। रवि जे छे 12 मिनिट में पूर्ण कर ले त्यारे सोनिया 18 मिनिट में पूर्ण करे छे एक चक्र एक परिभ्रमण। तो बनी सके कि रवि फरी अहीं आवी जशे त्यारे सोनिया क्यांक वच्चे रस्ता में हशे त्यारे रवि पाछो फरी आगळ निकळी जशे ज्यारे सोनिया एनी पाछळ चाली आवशे। तो ए बाबत थी आपणे एवुं कही शकीए कि कंटीन्यू फरवानुं चालू राखे छे तो त्यारे आ बन्नेना अवयव जे छे मळे छे एमां आपणने ख्याल आवी गयो कि बन्ने माटे शुं शोधवानुं छे लसा। अवयवीकरणनी रीतनो उपयोग करीने आपणे सरस रीते एनो लसा गुसा मेळवता આવડી ગયું છે ત્યારે આપણે લસા શોધવો બહુ અઘરો છે નહીં। આપણે અગાઉ પણ આવા દાખલાઓ ગણ્યા છે ત્યારે આવી નોંધ ઉપરથી કઈ રીતે દાખલા ગણવા કુટ પ્રશ્નના આધારે તો એ આપણે આમાંથી શીખી શકીએ। આની જેવા કેટલાક પ્રેક્ટિકલી દાખલાઓ પ્રેક્ટિસ વર્કની અંદર છે જે આપણે સરસ રીતે પ્રેક્ટિસ કરીશું તો નિસંગપણે આપણને આવડી જશે। આશા રાખું કે આ વિડીયો લેક્ચરની અંદર જે કે દાખલાઓ ગણાવાય છે જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ આપણે સરસ રીતે ઘરે પ્રેક્ટિકલી પ્રેક્ટિસ વર્કમાંથી કરશું અને ઉત્તરોત્તર આવા દાખલાઓના સરળતાથી જવાબ મેળવતા શીખીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।